आगामी दिवसों में चौमासु बतावशे जोर। हवामान विभागे कहूं 5 दिवस वरसाद वरसशे। राज्य में हजी 5 दिवस वरसाद नो जोर। अलग अलग भागों में वरसाद नी आगाही। राज्यना केटलाक विस्तारों ने मेघराजा धमरोड़ी रहा छे। धोधमार वरसादे केटलाक विस्तारों ने तरबोड़ करी नाख्या। वरसादी माहौल वच्चे हवामान विभागे वधु एक महत्वनी आगाही करी। आगामी 5 दिवस राज्य में वरसादी वातावरण रहेवानी आगाही छे। आजे सूरत नवसारी में भारेथी अतिभारे वरसाद खाबकी शके छे। आ उपरांत बोटाद भावनगर भरूच नर्मदा तापी डांग वलसाड अने दमण साथ दादरनगर हवेली में पण भारे वरसादनी आगाही छे। आवतीकाल एटले के सोमवारे बे जिल्ला में भारे वरसादनी हवामान विभागे आगाही करी छे। बनासकांठा अने साबरकांठा में मेघराजा धड़बड़ाटी बोलावी शके छे। 26 અને 27 મે નર્મદા તાપી જિલ્લામાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે, જ્યારે અન્ય ભાગોમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે, જેના કારણે ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, સાથે સામાન્યથી મધ્યમ વરસાદ પણ વરસી શકે છે। 28 સપ્ટેમ્બરે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે અને સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। આ તરફ અમદાવાદ, પંચમહાલ અને દાહોદમાં પણ 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે। વધારે પડતા વરસાદે મહેસાણાના ખેડૂતોને પરેશાન કર્યા। આનંદપુરા ગામના ખેડૂતોનો પાક બળી ગયો। અનેક ઉતાર ચઢાવવાળા ચોમાસાએ આ વખતે ખેડૂતોને હેરાન પરેશાન કર્યા। ચોમાસાની શરૂઆતમાં ધોધમાર વરસાદ ખાબક્યો, ત્યારબાદ લાંબો સમય ખેડૂતોને રાહ જોવડાવી અને હવે જ્યારે વરસાદ વરસ્યો ત્યારે બેફામ વરસ્યો। મહેસાણાના આનંદપુરાના ખેડૂતો વરસાદી પાણી ભરાઈ જતા મુશ્કેલીમાં મુકાયા। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ જતા દિવેલાના પાકને નુકસાન થયું। પહેલા વરસાદ ઓછો પડતા પાક નિષ્ફળ જવાની ભીતિ હતી, ત્યારે એકાએક વધુ વરસતા ખેડૂતોનો મહામૂલો પાક બળી ગયો। ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણીએ જમાવડો કરતા દિવેલાના પાકને મોટા પાયે નુકસાન થયું। દિવેલાના પાકને થયેલા નુકસાન અંગે આનંદપુરાના ખેડૂતો તંત્ર પાસેથી સહાયની માંગ કરી રહ્યા છે। ખેડૂતો માટે મોટા સમાચાર, ખરીફ પાક માટે ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી કરવાનો નિર્ણય કર્યો। ગાંધીનગરમાં કૃષિમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। ખેડૂતો પાસેથી 6,364 કરોડની કિંમતની 9.98 લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે અને 420 કરોડની 91,343 મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવામાં આવશે। 21 ઓક્ટોબરથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। ખેડૂતો 25 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે। કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં મગફળી માટે 160, મગ માટે 73, અડદ માટે 105 અને સોયાબીન માટે 97 ખરીદ કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। ચાલુ સિઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી 6,364.24 કરોડ રૂપિયા મૂલ્યની 9.98 લાખ મેટ્રિક ટન મગફળી અને 420 કરોડ રૂપિયે 91,343 મેટ્રિક ટન સોયાબીન ખરીદવાનું આયોજન છે। અમદાવાદની વટવા જીઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં આગથી અફરાતફરી મચી ફાયર બ્રિગેડની 4 ટીમે 2 કલાકની ડ્રાઇવમાં વાદ કાબુ મેળવ્યો। વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ। વિકરાળ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 4 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી। મળતી માહિતી અનુસાર વટવા જીઆઈડીસીમાં અનાર કેમિકલ નામની કંપનીમાં આગ લાગી હતી। સૌપ્રથમ 2 ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી, જો કે કેમિકલના જથ્થામાં આગ લાગી હોવાથી વધુ 2 ગાડીઓ મોકલવામાં આવી। કુલ 4 જેટલી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવામાં આવી। શોર્ટ સર્કિટના કારણે ગોડાઉન પાસે આવેલા કેબિનમાં આગ લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા। કેમિકલના જથ્થામાં લાગેલી આગને ફાયર બ્રિગેડની ટીમે 2 કલાકની જાહેમત બાદ કાબૂમાં લીધી હતી। સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી। તો આપે
ઘણી વખત આ શબ્દો સાંભળ્યો હશે કે દરિયામાં કરંટ જોવા મળ્યો અને ત્યારબાદ સિસ્ટમ સક્રિય થતી હોય છે તો લો પ્રેશરમાં ફેરવાતી હોય છે અને પછી વાવાઝોડું બનતું હોય છે. ઘણી વખત એવું થતું હોય છે કે આજે વાવાઝોડા છે તે અમુક જગ્યાએ તેની અસર પણ જોવા મળતી હોય છે અને અમુક વાવાઝોડા એવા પણ છે કે જે ત્યાં જ થમી જતા હોય છે. હવે હું આપને વિન્ડના માધ્યમથી બતાવવા માંગીશ કે એવી જ કેટલીક સિસ્ટમ છે તે સક્રિય થતી જોવા મળી રહી છે. દરિયાકાંઠે જે કરંટ જોવા મળી રહ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. અહીં બે સિસ્ટમ છે તે હું આપને બતાવવા માંગીશ. સૌથી મોટી સત્ય વાત અહીં છે જે પેસિફિક મહાસાગરમાં આપ જે જોઈ શકો છો કે અહીં આ જે સિસ્ટમ છે તે જોવા મળી રહી છે અને બીજી સિસ્ટમ બંગાળની ખાડી તરફ જોવા મળી રહી છે. આ જે બે સિસ્ટમ છે તે એક સાથે સક્રિય થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે અને સાથે જ આ બે સિસ્ટમ એકબીજા ખેંચતાણ કરતી જોવા મળી શકે છે કારણ કે આ બે સિસ્ટમ એક સાથે જ સક્રિય થતી જોવા મળી રહી છે. પરંતુ જે પ્રકારે આપ વિંડીમાં પણ જોઈ શકો છો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આ જે પેસિફિક મહાસાગર તરફ જે આ જે સિસ્ટમ છે તે આના કરતા વધુ તીવ્ર જોવા મળી રહી છે. આપ અહીં જે સિસ્ટમ જોઈ રહ્યા છો તે જે સિસ્ટમ બની છે તે ખૂબ જ નાની જોવા મળી રહી છે બંગાળની ખાડી તરફ, પરંતુ અહીં જે સિસ્ટમ છે તે આના કરતા વધુ તીવ્ર હોય તેવું લાગી રહ્યું છે અને તેના કારણે આ બંને વચ્ચે જે ખેંચતાણ થવાની છે તેમાં એવી પણ શક્યતાઓ છે કે અહીંની જે હવા છે જે પવન છે તે અહીં ખેંચાણ તરફ આવી શકે છે કારણ કે આ સિસ્ટમ આના કરતા નબળી જોવા મળી રહી છે અને તેના જ કારણે આના પવનનું જે ખેંચાણ છે તે આ તરફ આવી શકે છે અને ક્યાંક આ બંનેની ખેંચતાણમાં આ સિસ્ટમ આને ખેંચી શકે છે. હવે આગળની વાત એ છે કે આ જે સિસ્ટમ છે જો તેની અસર જોવા મળે તો શું જોવા મળી શકે અસર, કારણ કે બંગાળની ખાડીમાં જ્યારે જ્યારે કોઈ સિસ્ટમ સક્રિય થતી હોય છે ત્યારે તેની અસર ગુજરાત તરફ પણ જોવા મળતી હોય છે જો આ સિસ્ટમ આગળ વધશે તો, પરંતુ તે તો આવનારો સમય બતાવશે. અત્યારે જે સ્થિતિ છે તે સ્થિતિના પ્રમાણે આ જે બે સિસ્ટમ છે તે બે સિસ્ટમના કારણે આ સિસ્ટમ આને ખેંચી શકે છે, આના જે પવનો છે તે અહીં ખેંચાઈને આવી શકે છે કારણ કે આની જે તીવ્રતા છે તે આનાથી વધુ છે. પરંતુ આની જે પુષ્ટિ છે ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું, અમે જે આપને વેધર મોડેલ બતાવી રહ્યું છે તે જ ફક્ત આપણે બતાવી રહ્યા છે. આપ જોઈ શકો છો આ સિસ્ટમ ઉપર જતી પણ જોવા મળી રહી છે, વધુ તીવ્ર છે તે જોવા મળી રહ્યું છે. આના પવનો કદાચ અહીં ખેંચાઈ શકે છે કારણ કે આ વધુ તીવ્ર જોવા મળી રહી છે. આ ખૂબ જ નાની સિસ્ટમ બની રહી છે પરંતુ જો તેની અસર ગુજરાત તરફ જો જોવા મળે છે તો તેની અસર ગુજરાતમાં ક્યાંક વરસાદ આવી શકે છે એવી પણ અસર જોવા મળી શકે છે. પરંતુ હાલ જે સ્થિતિ છે તે સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ વધુ તીવ્ર હોવાથી આના પવનો અહીં ખેંચી શકે છે. જો કે આની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું કારણ કે તે તો આવનારો સમય જ બતાવશે કે સિસ્ટમ વધુ તીવ્ર બની શકે છે કે કેમ. વરસાદની તમામ અપડેટ સૌથી પહેલા ન્યૂઝ 18 ગુજરાતી પર. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના બે ટુકડા થઈ ગયા. અકસ્માતની ઘટના જાણીએ એ પહેલા આ ડરામણા દ્રશ્યો જુઓ. ચોતરફ અફરાતફરીનો માહોલ છે અને આ માહોલ વચ્ચે સામે આવ્યા અકસ્માત બાદની બસના ભયાનક દ્રશ્યો. અકસ્માત બાદ બસના બે ટુકડા થઈ ગયા. ખાનગી બસ પલટી જતા આ દુર્ઘટના સર્જાઈ જેમાં બસનો ઉપલો આખો માળ અલગ થઈ ગયો. અકસ્માતની આ ઘટના બાદ મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ. અંબાજી હડાદ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયું હતું જ્યાં ખાનગી બસ પલટી જતા બસના બે ટુકડા થયા. પથ્થર પર બસનું ટાયર ચડી ગયું હોવાથી અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી. ઘટનામાં 40 કરતા વધુ મુસાફરોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોમાં બાળકો, મહિલાઓ અને પુરુષોનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડાયા છે. 108 અને પોલીસની ગાડી મારફતે ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. અન્ય ઇજાગ્રસ્તોને ખાનગી કારમાં પણ દવાખાને પહોંચાડવામાં આવ્યા હતા. સુરતના મિની બજાર વિસ્તારમાં હીરા વેરાયા અને તેને વીણવા લોકોએ પડાપડી કરી. હીરા ઉદ્યોગમાં આવેલી મંદીથી વેપારીએ રોષમાં આવી જાહેર માર્ગ પર હીરા ફેંકી દીધા, જે બાદ મોટી સંખ્યામાં લોકોએ રસ્તા પર હીરાની લૂંટ ચલાવી. તો સાથે અમુક લોકો તો રસ્તા પર હીરાની ચકાસણી કરતા પણ દેખાયા. સ્થાનિકોના મતે લેબગ્રોન અથવા અમેરિકન હીરા હોવાનું અનુમાન છે. રશિયન રફની સપ્લાયમાં મોટો ઘટાડો થતાં સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે લાખો રત્ન કલાકારોને પૂરતું કામ ન મળવાના કારણે મુશ્કેલી ઊભી થઈ. એટલું જ નહીં, નાના હીરા ઉદ્યોગકારોમાં હાલ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સુરતના લેબર વર્કર સાથે સંકળાયેલા નાના ઉદ્યોગકારોની હાલત કફોડી બની રહી છે, જ્યાં લેબર વર્કર સાથે સંકળાયેલા નાના હીરા વેપારીઓને કામ ન મળતા કામના કલાકો પણ ઘટાડી દેવામાં આવ્યા છે. જો કે રત્ન કલાકારોને દિવાળી સુધી કામ મળી રહે તે માટેના પ્રયત્નો હીરા ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે. સુરતના નાના હીરા ઉદ્યોગોમાં છેલ્લા ઘણા દિવસોથી હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. લેબર વર્કર્સથી કામ લેતા નાના વેપારીઓ હાલ ચિંતામાં મુકાયેલા છે.
कारण के छेल्ला 1.5 वर्षथी इंटरनेशनल मार्केट में मंदीनो माहौल छे, जेनी नेगेटिव असर सूरतना हीरा उद्योग पर पड़ी छे। भारत में कट एंड पॉलिश नुं 33% एक्सपोर्ट अमेरिका में थाय छे, ज्यारे 31-32% जेटलुं एक्सपोर्ट चाइना में थाय छे। आ बन्ने देशों में हाल फुगावाना पगले मंदीनो माहौल चाली रह्यो छे। जो आप घर में कोई पण जातनी खातरी के ओळख विना कोई पण नौकर ने राखी रहा छो तो चेती जजो, कारण के खातरी कर्या विना राखेल नौकर कोई दिवस आपना घर नी तिजोरी साफ करी शके छे अने आपे लूंटावानो वारो आवी शके छे। आवी जे घटना संघ प्रदेश दादरा नगर हवेली में बनी, जो कि चौंकावनारी बात तो ए छे कि घर में लाखों रूपया नी चोरी थई होवा छतां पण परिवार अजाण हतो, परंतु वापी टाउन पुलिसे जाण कर्या बाद परिवार ने जाण थई तेमना घर में लाखों रूपया नी चोरी थई गई। वापी टाउन पुलिसे गणेश महोत्सव दरमियान रात्रि पेट्रोलिंग वखते वापीना गीतानगर पुलिस चौकी थी बे आरोपी ने झड़पी पाड्या। झड़पायेला युवकों पासे थी मड़ेली बेग खोली जोता पुलिस पण चौंकी उठी, कारण के बेग में लाखों रूपया नी रोकड रकम अने सोना चांदी ना दागीना हता। आथी पुलिसे बेग में रहेला लाखों रूपया ना मुद्दामाल सहित बन्ने आरोपी नी धरपकड़ करी। बनासकांठाना वावना रहवासी थाना पीरा राजपूत अने हरेश सेलवासना शाह परिवार ना त्यां घरघाटी तरीके नौकरी करता हता। તંત્રની બેદરકારી કહો કે તંત્રની આળસ, જેના કારણે જૂનાગઢના ધણફુલિયા અને ગાઠીલાના લોકોના જીવ જોખમમાં મુકાયા છે। મોતને હાથમાં લઈને આ રીતે દરરોજ બ્રિજ પ્રસાર કરે છે। જૂનાગઢના ધણફુલિયા અને ગાઠીલા વચ્ચેનો કોઝવે અહીંના સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ગયો છે। છેલ્લા 3 વર્ષથી તૂટી ગયેલો આ કોઝવે હજુ સુધી ફરી ન બનાવાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અહીં રહેતા મોટાભાગના ખેડૂતોના ખેતરો નદીના સામા કાંઠે છે। નદીમાં પાણી ઓછું હોય ત્યારે લોકો અહીં સીડી વડે ઉતરી અને કોઝવે પર આવતા હોય છે। માત્ર એટલું જ નહીં, તૂટેલા કોઝવે પર પથ્થરોથી ભરેલા રસ્તા અનેક વખત લોકો માટે મુસીબત બને છે। સ્થાનિકોનું કહેવું છે કે 3 વર્ષ દરમિયાન કોઝવે માટે 8 કરોડની રકમ પણ મંજૂર કરાવાઈ, પરંતુ કિંમત વધતા હવે 12 કરોડની રકમ મંજૂર કરાય છે। જાણે તંત્રને લોકોના જીવની ચિંતા લાગતી નથી, એટલે જ આ બ્રિજનું કામ કરવા તંત્ર કોઈ પગલાં ભરતું નથી। લોકસભા ચૂંટણી નજીક છે, એવામાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ સંગઠનમાં નવો જોશ જગાવવા કવાયત કરી રહ્યા છે। પ્રદેશથી લઈને તાલુકા સ્તર સુધીના કોંગ્રેસ સંગઠનમાં બદલાવના એંધાણ પ્રભારીએ આપ્યા છે। સાથે જ 4 વરિષ્ઠ નેતાઓ એટલે કે અર્જુન બોડવાડિયા, ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર અને સિદ્ધાર્થ પટેલને 4-4 લોકસભા બેઠકની જવાબદારી સ્વીકારવા ટકોર કરી છે। લોકસભા બેઠક તીઠ પક્ષના કાર્યક્રમો યોજવા પણ સૂચન કરાયું। વિવિધ મુદ્દાઓ ઉપર અને આગામી લોકસભાની ચૂંટણી અંગે તેમના સૂચનો કર્યા છે। આ બેઠક ઘણી જ મહત્વની હતી અને તેના આધારે આગામી લોકસભાને ધ્યાનમાં રાખીને જે પક્ષના કાર્યક્રમો વિવિધ નક્કી કરવાના છે તેના અંગે પણ વરિષ્ઠ આગેવાનો સાથે બેઠકમાં ચર્ચા વિચારણા થઈ છે। તાલુકા અને જિલ્લા કોંગ્રેસ તથા પ્રદેશ કોંગ્રેસના માળખામાં પણ ધરખમ ફેરફાર થઈ શકે છે। કામના આધારે કાર્યકરોની સંગઠનમાં જવાબદારી સોંપવાની મથામણ ચાલી રહી છે, જેમાં વરિષ્ઠ નેતાઓની સાથે સાથે 50 વર્ષથી નાની વયના નેતાઓને પણ મહત્વ આપવા જણાવાયું છે। પ્રભારીએ યુવાનોને પાર્ટીના સંગઠનમાં મોટી જવાબદારી આપવા સૂચન કર્યું છે। કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે આ તમામ મુદ્દે પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે ગહન ચર્ચા કરી હતી। ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષો સાથે શહેર જિલ્લા પ્રમુખો સાથે સંવાદ બેઠક યોજી હતી। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી પહેલા સંગઠન મજબૂત કરવા યોજાયેલી આ બેઠકમાં લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા શહેરમાં સોંપવામાં આવેલી કામગીરીની વિગતો મંગાઈ છે। જિલ્લા સંગઠન શહેર કોંગ્રેસ સમિતિના માળખાની એમને સોંપાયેલી જવાબદારી વિવિધ, આગામી સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી, જેમ કે 2 જિલ્લા પંચાયત અને 72 જેટલી નગરપાલિકાઓની બેઠકની અને તાલુકા પંચાયતોની જે ચૂંટણીઓ આવવાની છે, સાથે સાથે લોકસભા માટેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે। એટલે જિલ્લા અને શહેરના માળખાને વધુ અસરકારક બનાવવા માટે જ્યાં જવું જે પડે તે બાબતે અને એમને શું વાસ્તવિક સ્થિતિ છે, પક્ષ તરફથી જે માહિતી માગવામાં આવી હતી તે સાથે સાથે સેક્ટર અને મંડળ અને બુથ સુધીની જવાબદારી, મતદાર સુધારણા યાદીથી માંડીને અન્ય બાબતોમાં કોંગ્રેસ પક્ષનું સંગઠન મજબૂતાઈથી કામ કરે અને સંગઠનમાં પડતી કોઈ પણ એમની મુશ્કેલી હોય
તે પણ પ્રભારીશ્રી ખુલ્લા મને સાંભળી રહ્યા છે. આમ સમગ્ર આજની બેઠકનો હેતુ જ સંગઠનને વધુ મજબૂત, વધુ અસરકારક બનાવવાનો હતો, જે પ્રભારીશ્રી બધાને માર્ગદર્શન આપી રહ્યા છે. અને આ સંવાદ બેઠક છે જેમાં માત્ર પ્રભારીશ્રી કે પ્રદેશ અધ્યક્ષ જ નથી કહેવાનો, પણ તેમને સ્થળ ઉપર શું લાગે છે, જિલ્લાના સંગઠનને શું સ્થિતિ છે ને એમને શું એમનો અનુભવ કહે છે, શહેર કોંગ્રેસ સમિતિનો અનુભવ શું કહે છે, આ બધી બાબતોની ચર્ચા વિચારણા વિસ્તૃતપણે થઈ રહી છે. અને એના આધારે જ આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષના કાર્યક્રમો વિવિધ ઘડવામાં આવશે અને સંગઠનના કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવશે. QR કોડ સર્ચ કરી ઓનલાઈન પેમેન્ટ કરો એટલે તરત જ માં અંબાના પ્રસાદનું પેકેટ મળી જશે. આ અદ્ભુત વેન્ડિંગ મશીન હાલ ભાદરવી પૂનમના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે જેવા કોઈ ભક્ત QR કોડ સર્ચ કરે એટલે તરત જ આ રીતે એક બોક્સ અલગ થાય છે અને આ ડ્રોવર નીચે પહોંચે છે. બાદમાં જેમ ATM માંથી રૂપિયા કાઢીએ એમ ડ્રોવરમાંથી પ્રસાદનું બોક્સ બહાર કાઢીને સાથે લઈ જઈ શકાય છે. મતલબ કે અંબાજીના મેળામાં ગયા હોવ તો હવે પ્રસાદ માટે કતારમાં ઉભા રહેવાની જરૂર નથી. છૂટા રૂપિયા ન હોય તો પણ આ રીતે ઓનલાઈન પેમેન્ટ કરીને પ્રસાદ મેળવી શકાશે. અંબાજી અને ગબ્બરમાં આ પ્રકારના 6 વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે. ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે જ 1000થી વધુ ભક્તોએ આ વેન્ડિંગ મશીનનો લાભ લીધો હતો. અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ભરાયો છે ત્યારે આ મેળામાં જે છે મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને સરકાર દ્વારા ડિજિટલ મેળો યોજવાની એક પરંપરાની શરૂઆત કરી છે. ખાસ કરીને જે યાત્રિકો છે, યાત્રિકોને સુવિધાપૂર્વક પ્રસાદ મળી રહે તેવી વ્યવસ્થા મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તો આ વખતે મેળામાં જે છે મેળામાં ડિજિટલ મશીન મૂકવામાં આવ્યું છે કે જે મશીન છે એ મેળાથી લોકોને રાહત મળે અને ડાયરેક્ટ સ્કેન કરી અને ઓનલાઈન પેમેન્ટ કરી અને આનું પ્રસાદ વિતરણ થઈ શકે તેવી વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે યાત્રિકો છે એ યાત્રિકો પોતે મોબાઈલમાંથી સ્કેન કરે છે અને સ્કેન કર્યા બાદ પ્રસાદ લે છે. એ જ રીતે હમણાં જે શ્રદ્ધાળુએ મંદિરમાંથી પ્રસાદ મેળવ્યો છે તેને પૂછવા માગીએ છું, આપે હમણાં જે ડિજિટલાઇઝ મશીનથી પ્રસાદ મેળવ્યો છે એનાથી તમને શું ફાયદો શું લાગે? એનાથી અમને એ ફાયદો થાય છે, એક તો અમારી જોડે કેશ ન હોય તો ડિજિટલના અંદર છે ને અમે ભીડભાડમાં લીધા વગર ડાયરેક્ટ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીને લઈ શકીએ વસ્તુ, અને મંદિરના અંદર શું ભીડના અંદર કોઈને ઊભું ઓછું રહેવું પડે ડિજિટલ ટ્રાન્ઝેક્શનના કારણે. ચોક્કસપણે જે શ્રદ્ધાળુ જણાવી રહ્યા છે કે ભીડભાડથી બચી અને વગર લઈને પ્રસાદ મેળવી શકાય તે વ્યવસ્થા કરી છે અને ખાસ કરીને ખિસ્સામાં રોકડ રકમ ન હોય તો ડિજિટલાઇઝ એટલે કે મોબાઈલથી ઓનલાઈન પેમેન્ટ કરી તેનો પ્રસાદ મેળવી શકાય છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી.